હેલો સ્ટુડન્ટ આજે આપણે ચેપ્ટર નંબર એક વિદ્યુતભર અને વિદ્યુત ક્ષેત્રનું ઉદાહરણ નંબર એક પોઈન્ટ ચાર જોઈશું ચાલો આપણને કઈ વિગત આપી છે તમે ઉપર જોઈ શકો છો સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમાં ફર્સ્ટ આપ્યું છે એકબીજાથી સ્મોલ આર અંતરે મૂકેલા એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળો ચાલો હવે મારી વાતને ખાસ સમજો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એવું વિદ્યુતભારો છે તો વિદ્યુતભાર ગુણધર્મને કારણે બંને એકબીજા પર આકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ લગાડશે એની સાથે સાથે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેને દળ પણ હોવાથી બંને એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ પણ લગાડશે ઓકે ચાલો સેકન્ડ કીધું છે આપણને કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળો માટે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળના ગુણોત્તર શોધો અને એ ગુણોત્તર પરથી કયું બળ વધારે પ્રબળ હશે એમની વચ્ચે જે આકર્ષી બળ લાગે છે એ આકર્ષી બળના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો આપણે પ્રવેશ શોધવાનો છે ચાલો હવે જરાક વાતને મારી સમજો કે જ્યારે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન ને એક એંગસ્ટ્રોંગ જેટલા દૂર મૂકવામાં આવે છે ત્યારે બંને એકબીજા પર આકર્ષી બળ લગાડે છે એનો મતલબ કે પ્રોટોન ઇલેક્ટ્રોન તરફ ગતિ કરવાની શરૂઆત કરશે તેવી રીતે ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ આકર્ષી બળને કારણે ગતિ કરવાની શરૂઆત કરશે તો કઈક પ્રવેગ ઉદ્ભવશે તો આપણે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવેલો પ્રવેગ અને પ્રોટનમાં ઉદ્ભવેલો પ્રવેગ કેટલો હશે આપણે શોધવાનું છે 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 આપણને આપણને વિગત આપી માસ ઓફ પ્રોટોન દળ આપ્યું સત્યાવીસ ઘાત કિલોગ્રામ અને માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન નું દળ આપણને આપ્યું છે નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા દસ માઇનસ એકત્રીસ ઘાત કિલોગ્રામ ઓકે ચાલો સૌ પ્રથમ આપણે સ્મોલ એ માં પહેલાની વાત કરીશું એકબીજાથી આર અંતરે મૂકેલા એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કેટલું વિદ્યુતીય બળ લાગે અને એમની વચ્ચે કેટલું બળ લાગે ચાલો તો કે આપણે શું લખી સોલ્યુશનમાં સ્મોલ એમાં સ્મોલ એમાં પહેલું એક બીજાથી સ્મોલ આર અંતરે મૂકેલા એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ હવે સમજો કે વિદ્યુતીય બળ જ્યારે બે વિદ્યુત બારોને એક બીજાથી આર અંતરે મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કે આપી શકાય છે તો અહીંયા આગળ સેમ ફોર્મ્યુલા યુઝ કરીએ જો સમજો બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ બળ એટલે એફ ફોર્સ કયું બળ વિદ્યુતીય બળ તો વિદ્યુતીય બળને આપણે ઇંગ્લિશમાં બોલીશું ઇલેક્ટ્રિક ફોર્સ એટલે આપણે એફી દ્વારા દર્શાવીશું બે વિદ્યુત બારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ કે Q1 Q2 છેદમાં R ના વર્ગ વડે આપી શકાય તો અહીંયા આગળ લખી દઈએ આપણે કે ચાલો પહેલો વિદ્યુત બાર કયો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત બાર કેટલો -E જેટલો બીજો વિદ્યુત બાર કયો પ્રોટોન તો પ્રોટોનનો વિદ્યુત બાર કેટલો ઇલેક્ટ્રોન જેટલો જ પણ પોઝિટિવ સાઇન સાથે ધન વિદ્યુત બાર હશે છેદમાં બંને વચ્ચેનું અંતર આરનો વર્ગ બરાબર માઇનસ નિશાની આગળ લઈ લઈએ તો માઇનસ કે ચાલો ઈન્ટ ઈ નો પણ એક ઘાત હશે અને અહીંયા પણ ઈ નો એક ઘાત હશે આધાર સરખો ઘાતાંકોનો સરવાળો એટલે કે ઈનો વર્ગ છેદમાં આર નો વર્ગ આને આપણે કહીશું સમીકરણ નંબર એક એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનને જ્યારે આપણે આર અંતરે મૂકી દઈએ તો એમની વચ્ચે કેટલું વિદ્યુતીય બળ લાગે એફ ઈ બરાબર માઇનસ કે ઈ સ્ક્વેર છેદમાં આર નો વર્ગ હવે સમજો કે અહીંયા આગળ દેખાતી જે ઋણ નિશાની છે એ એવું દર્શાવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે વિદ્યુતીય બળ લાગે છે એ બળનો પ્રકાર આકર્ષી પ્રકારનો હશે જો બે પ્રોટોનને મૂક્યા હોત તો બળનું મૂલ્ય પ્લસ મળતે અને બળનું મૂલ્ય જો પ્લસ મળશે ઇટ મીન્સ કે બંને વચ્ચે ઉદભવતું જે બળ છે બંને વચ્ચે ઉદભવતું જે વિદ્યુતીય બળ છે એ અપાકર્ષી પ્રકારનું હશે

એ આકર્ષી પ્રકારનું હશે એવું સૂચન કરે છે ચાલો હવે જુઓ કે જે વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમના કંઈક દળ પણ છે જે આપણે અહીંયા આપ્યા છે અને દળ ગુણધર્મને કારણે બે વિદ્યુત ભારો એકબીજા પર ગુરુત્વાકર્ષંબળ લગાડે કે આપણે ઇલેવન સાયન્સમાં ચેપ્ટર નંબર ટેનમાં શીખી ગયા છે ઓકે ચાલો તો જુઓ આઈ થિંક ચેપ્ટર નંબર નાઇનમાં શીખી ગયા છે ચાલો જુઓ કે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એફ બરાબર સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જી પહેલા પદાર્થનું દળ માસ ઓફ પ્રોટોન બીજા પદાર્થનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન છેદમાં આર નો વર્ગ આને આપણે આપી દઈએ સમીકરણ નંબર બે ઓકે ચાલો આ શું મળી ગયું આપણને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને આર અંતરે મૂકીએ તો આટલું વિદ્યુતીય બળ લાગે અને એટલા જ અંતરે મૂકીએ તો આટલું એમની વચ્ચે વિદ્યુતીય બળ સિવાયનું એકા બળ લાગે આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે હવે આપણે શું કુ છે કે બંને બળનો ગુણોત્તર શોધવાનો છે અને ગુણોત્તરના મૂલ્ય પરથી આપણે એની પ્રબળતા નક્કી કરવાની છે કે વિદ્યુતીય બળ પ્રબળ હશે કે ગુરુત્વાકર્ષણ બળ પ્રબળ હશે તો કોઈ વાંધો નહીં સમીકરણ એક ને બે વડે ભાગો અથવા તો બે ને એક વડે ભાગો ડિપેન્ડ ઓન યુ તમે સમીકરણ ને કયા વડે ભાગો છો એના ચાલો આપણે એક કામ કરીએ આપણે સમીકરણ એકને બે વડે ભાગીએ બરાબર સમીકરણ એક ભાગ્યા સમીકરણ બે આપણે સમીકરણ 1 ને બે વડે ભાગીએ તો સમીકરણ 1 ની લેફ્ટ સાઈડ છે ઇલેક્ટ્રિક ફોર્સ એફ બરાબર ઇઝ ઇક્વલ ટુ ચાલો એના છેદમાં ગુરુત્વાકર્ષણ બળ FG ચાલો હવે તમને એક પ્રશ્ન થયો હશે કે સર અહીંયા માનાંક કેમ લખ્યું તો અહીંયા જરા જુઓ બંનેના માનના ગુણોત્તર પરથી એનો મતલબ કે આપણે મૂલ્ય લેવાનું છે ઋણ નિશાની સાથે કોઈ લાગે વળગે નહીં આપણે માનાંક લઈશું એટલે ઓલરેડી એ પ્લસ જ થઈ જવાનું છે બરાબર તો એફ ઈ છેદમાં એફ એફ ઈ ની જગ્યાએ આપણે લખી શકીએ કે ઈ સ્ક્વેર છેદમાં આર નો વર્ગ ના છેદમાં આખા ના છેદમાં જી માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન છેદમાં આર નો વર્ગ બરાબર ચાલો હવે સમજો કે આજે માના છેદમાં આર નો વર્ગ છે એ છેદ વાળો ભાગ છે તો જો અંશનો છેદ હોય એટલે કે આ જે આર સ્કવેર છે એ છેદમાં આવી જાય અને છેદનો છેદ એટલે કે આ જે આર છે એ અંશમાં ચાલ્યો જાય બરાબર અને આપણે જો આને વધારે સિમ્પ્લિફાઈ કરીશું વધારે આપણે સોલ્વ કરીશું તો આપણે એવું લખી શકીએ કેન્સલ આઉટ થઈ ગયા અહીંયાથી આર સ્ક્વેર આર શું થશે કેન્સલ આઉટ થઈ જશે આર સ્કવેર ઉપર જશે આ આર સ્ક્ર નીચે આવશે આર સ્કવેર આર સ્ક્વેર કેન્સલ આઉટ જે બાકી રહી છે ई स्क्वेद e जी मस ऑफ प्रोटोन मस ऑफ इलेक्ट्रॉन बराबर चलो सीम्प्लिफाई करिए एक काम करिए चलो अह लखी दिए एफ इनाक एफ इेदक एफ जी इज इक्वल टू चलो आज के બે વિદ્યુત ભારોને આપણે જે માધ્યમમાં મૂક્યો છે બરાબર એ માધ્યમ પરથી લખીશું આપણે કે કે નું મૂલ્ય શું છે શૂન્ય માટે નવ ગુણ્યા દસ ની નવ ઘાત ચાલો ઈ ઈ એટલે ઇલેક્ટ્રોનનો અથવા પ્રોટોનનો નો વિદ્યુત ભાર બંને સરખો જ છે ઇલેક્ટ્રોનનો ઋણ નિશાની સાથે અને પ્રોટોનનો નો ધન નિશાની સાથે તો આપણે લખીશું એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની

પ્રોટોન દળ અહીંયાથી આપણે જોઈ શકીએ એક પોઈન્ટ સડસઠ માસ ઓફ ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ ઘાત કેજી માટે એફ ઇ વિદ્યુતીય બળનું મૂલ્ય છેદમાં એફ જી એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે તમે એક પોઈન્ટ છનો વર્ગ કરશો અને એને નવ વડે ગુણશો એટલે તમને આન્સર મળશે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા માઇનસ ઓગણત્રીસ ઘાત વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર જો સમજો ઓગણીસ નો વર્ગ એટલે ઓગણીસ દુત્રીસ થશે મલ્ટીપ્લાય બાય ટેન પાવર માઇનસ સિક્સટી પંચોતેર ગુણ્યા દસ ની માઇનસ ઓગણ ઘાત માટે વિદ્યુતીય બળનું મૂલ્ય છેદમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ચાલો તમે આને ભાગશો એટલે તમને આન્સર મળશે ઝીરો પોઈન્ટ બસો સત્યાવીસ ગુણ્યા દસની ચાલો હવે જુઓ આ માઇનસ અગ્નો સિત્તેર ઉપર ગઈને પ્લસ અગ્ન સિત્તેર થશે એટલે પ્લસ સિક્સટી નાઇન માઇનસ ટ્વેન્ટી નાઇન એટલે આન્સર મળશે ફોર્ટી ટેન પાવર ફોર્ટી દસની ચાલીસ ઘાત અને આને આપણે એપ્રોક્સિમેટલી એવું લખી શકીએ fe ઇ એફ જી ઇઝ ઇક્વલ ટુ જો હવે સમજો જો હું આ ડેસિમલ ને આ જે પૂર્ણ આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને હું જમણી બાજુએ શિફ્ટ કરું બરાબર અથવા તો જમણી બાજુ આપણે શિફ્ટ કરીએ તો એક ઘાત ઘટે

લખી શકું બરાબર એફજી અહીંયા શું નહીં અહીંયા છેદમાંથી પેલી સાઈડે ગયા અને અંશમાં ગયા અને ગુણાઈ ગયા તો આના પરથી આપણે લખી શકીએ કે જોજો સમજો હું ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યને

એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનતા ઓગણચાલીસ ઘટ જેટલું પ્રબળ હશે એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ હશે ક્લિયર ચાલો આ શું થઈ ગયું આપણે એમાં ફર્સ્ટ જોયું ચાલો હવે સેકન્ડની વાત કરીએ બે નંબરની વાત કરીએ ચાલો બે નંબરમાં શું કીધું છે આપણને બે પ્રોટોન વચ્ચે લાગતા બળો માટે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળના મૂલ્ય શોધવાના છે તો આપણે આમાં થોડુંક જોઈએ ચાલો સાફ કરી નાખીએ ચલ હવે જોઈએ એમાં બીજું બે નંબર નું બે પ્રોટોન વચ્ચે લાગતા બળો માટે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળના મૂલ્યનો ગુણોત્તર શોધવાનો છે અને એ પરથી આપણે કયું બળ પ્રબળ છે એ એ બળની આપણે પ્રબળતા નક્કી કરવાની છે ચાલો જોઈએ બે પ્રોટોનને બે પ્રોટોનને એકબીજાથી એકબીજાથી સ્મોલ આર અંતરેકવામાં આવે છે ત્યારે આવે છે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ

બે પ્રોટોન ને બે પ્રોટોન ને એકબીજાથી એકબીજાથી r અંતરે મુક્તા ટેમની વચ્ચે उद्ભવતું ટેમની વચ્ચે उद्ભવતું મૂલ્ય લેવાનું છે એટલે માનાંક લઈશું ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચરાંકજી ચાલો બંને પ્રોટોન છે એટલે માસ ઓફ પ્રોટોન ગુણિયા માસ ઓફ પ્રોટોન એટલે માસ ઓફ પ્રોટોન નો વર્ગ છેદમાં એમની વચ્ચેનો અંતર r નો વર્ગ આ મળી ગયો આપણને સમીકરણ નંબર 2 ચાલો આપણે હમણાં પહેલું જોઈયું ને એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ને r અંતરે મૂકીએ તેવી રીતે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ ચાલો સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખીએ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ બે સમીકરણ એકને જો આપણે સમીકરણ બે વડે ભાગી નાખીએ તો ગુરુત્વાકર્ષણ કે ઈ સ્ક્વેર છેદ માં આર નો વર્ગ આખા ના છેદમાં જી માસ ઓફ પ્રોટોન નો વર્ગ છેદમાં માં નો

છેદમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ચાલો કે નું મૂલ્ય નવ ગુણ્યા દસ ની નવઘાત ગુણ્યા ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર

એક કરીશું એટલે આપણને મળશે વિદ્યુતીય બળ એફ નું મૂલ્ય છેદમાં ગુરુત્વાકર્ષણ બળ એફજી ઇઝ ઇક્વલ ટુ આપણે આને સિમ્પ્લિફાય કરીશું તો આપણને આન્સર મળશે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર ટી થ્રી પોઈન્ટ ઝીરો ફોર મલ્ટિપ્લાય બાય ટેન પાવર માઇનસ ટ્વેન્ટી નાઇન ગુણ્યા દસ ની માઇનસ ઓગણતીસ ઘાત અને છેદમાં મળશે આપણને અઢાર પોઈન્ટ અઢાર પોઈન્ટ ચાલીસ ગુણ્યા ની માઇનસ પાસઠ ઘાત અઢાર પોઈન્ટ ચાલીસ ચોસઠ વડે ભાગીશું તો આપણને આન્સર મળશે એક પોઈન્ટ પચીસ સત્તર વન પોઈન્ટ ટુ ફાઈવ વન સેવન मल्टीप्लाई बाय 10 पावर 36 गुनिया 10 ની 36 ઘાત આ જે 65 છે -65 છે ઉપર ગઈને 65 થઈ જશે 65 થઈ જશે 65 - 29 એટલે આપણને આન્સર મળશે 36 36 ચાલો હવે સમજો કે મહારાજ વસ્તુને લખું હોય તો એપ્રોક્સિમેટલી આસરે હું લખી શકું કે વિદ્યુત્ય બળનું મૂલ્ય

विद्युतिय बलनु मूल्य बराबर 1.3 * 10 ^ 36 टाइम्स fg બે પ્રોટોન ને એકબીજા થી r અંતરે મુકિયે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુતિય બળ છે એ તેમની વચ્ચે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળ કરતા આસરે 10 ^ 36

સમીકરણ બે સમીકરણ એકને બે વડે ભાગો યા તો બે વડે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની છત્રીસ ઘાત જેટલું શું હશે પ્રબળ હશે ઓકે ચાલો આ વાત થઈ ગઈ સ્મોલ એ ની હવે આપણે જોઈએ સ્મોલ બી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને એક એંગસ્ટ્રોંગ જેટલા દૂર મૂકીએ ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના આપણે પ્રવેશ શોધવાના છે બરાબર ચાલો હવે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં પૂછવાલા ક્વેશ્ચન છે

આપેલ જે અંતર છે એને તમે પેલા મીટરમાં ટ્રાન્સફર કરો તો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન અંતર કેટલું થઈ ગયું દસ ની માઇનસ દસ ઘાત મીટર ચાલો હવે એમની વચ્ચે કેટલું આકર્ષી બળ લાગે છે એ પેલા શોધી કાઢીએ ચાલો તો લખીએ એક ઇલેક્ટ્રોન અને एक इलेक्ट्रॉन और प्रोटॉन ने एक बीजा थी एक एंक स्ट्रॉंग एन मतलब के दस माइनस दस घात मीटर अंतरे मुक्ता अंतरे मुक्ता टेमनी बच्चे उद्भवतु તેમની વચ્ચે ઉદ્ભવતું આકર્ષી વિદ્યુત 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 બળ બળ એમની વચ્ચે તો ઉદ્ભવે પણ બળનો પ્રકાર કેવો તો ભાઈ આકર્ષી પ્રકારનું વિદ્યુત બળ હશે કે પ્રોટોન એ ધન વિદ્યુત બળ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર તો બંને બીજાને શું કરશે આકર્ષવાની ટ્રાય કરશે ચાલો તો હમણાં જોઈ ગયા એ મુજબ લાગતું બળ એફ બરાબર

હવે યાદ રહી જવું જોઈએ નવ ગુણ્યા દસ ની નવઘાત ગુણ્યા ચાલો ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો વિદ્યુત બાર સરખો છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની

એક દૂર મૂકીએ તો આપણને અને સોલ્વ કરીશું માઇનસ ઓગણત્રીસ ઘાત આપણે ઉપરનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આવું કઈ મળશે દસ ની માઇનસ દસ ઘાત આખાનો વર્ગ એટલે દસ ની માઈનસ વીસ ઘાત કે ભાઈ જ્યારે ઘાતનો ઘાત હોય તો ઘાતકોનો ગુણાકાર થાય દસ દુ વીસ દસ ની માઇનસ ચાલો આને વધારે કરીશું એટલે આપણને બળ એફ બરાબર મળશે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા દસ ની ચાલો આ માઈનસ વીસ ઉપર ગઈને પ્લસ વીસ થશે

કે આ જે વિદ્યુતીય બળ લાગે આકર્ષિત પ્રકારનો એનો મતલબ કે બંને એકબીજા તરફ ગતિ કરવાની શરૂઆત કરશે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં કેટલો પ્રવેગ ઉદ્ભવશે તો આપણે કામ કરીએ ચાલો આપણે બંનેને શું કરીએ સાથે સાથે શોધતા જઈએ અહીંયા આગળ ઇલેક્ટ્રોન અહીંયા આગળ પ્રોટોન ચાલો તો લખીએ ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવેલો પ્રવેગ ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવેલ પ્રવેગ આપરે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને ખબર છે કે બળ F = ma તો અહીંયા આગળ આટલું જ બળ સમજો વાતને કે જ્યારે એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન થી એક એંગસ્ટોંગ દૂર મૂકું તો પ્રોટોન ઇલેક્ટ્રોન ને 32.04 * 10^-9 ન્યૂટન બરથી ખેચે તેવી રીતે

ચાલો લખી શકીએ બળ F બરાબર m a m કોનો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કોનો ઇલેક્ટ્રોનનો પાતમાં ખબર પડી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે બળ F બરાબર m a આ બધું આપણે કોની વાત કરતા છે હમણાં આગળ ઇલેક્ટ્રોનની તો ફોર્સ ઓન ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇનટુ એક્સેલરેશન એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે શોધવાનો પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો

ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ ઘાત કિલોગ્રામ માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ બરાબર આપણે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર ને ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ગુણ્યા દસ ની કેટલી ઘાત ત્રેવીસ ઘાત ચાલો આપણે કામ કરીએ આજે

એટલે 10 ની 22 ઘાત અને પ્રવેગનો SI એકમ શું આવે મીટર પર સેકન્ડનો વર્ગ એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો ઉદ્ભવ્યો 2.52 ગુણ્યા 10 ની માઈનસ 22 ઘાત મીટર પર સેકન્ડનો વર્ગ આજ વસ્તુ અહીંયા આપણે પ્રોટોન માટે એપ્લાય કરીએ પ્રોટોનનો પ્રવેગ પ્રોટોનનો પ્રવેગ ચાલો

1.67 વડે ભાગી સુ તો આપણને આન્સર મળશે 1.37 1.37 ગુણ્યા 10 ની 19 ઘાત 10 ની 19 ઘાત આપણે આને એપ્રોક્સિમેટલી આશરે લખી સકીએ એક્સલરેશન ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.4 ગુણ્યા બરાબર આપણને પ્રોટન માં ઉદભવેલો પ્રવેગ જો અહીંયાથી એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રોટન નું દળ એક પોઈન્ટ સડસઠ ની સત્યાવીસ ઘાત કેજી છે ઇલેક્ટ્રોન દળ નવ પોઈન્ટ અગિયાર ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ ઘાત કેજી છે ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોન દળ વધારે છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એ થોડોક ભારે છે તો યાદ રાખજો એક સરખું જ બળ લાગે પ્રોટોન પર બી એક સરખું બળ લગાડીએ ઇલેક્ટ્રોન પર બી એક સરખું બળ લગાડીએ તો જે હલકો હશે એ વધારે પ્રવેગથી ગતિ કરશે જરાક જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે શું આન્સર મળ્યો આપણને આશરે 10 ની 22 ઘાત જેટલો પ્રોટોન માટે શું મળ્યો 10 ની 19 ઘાત જેટલો કેમ કારણ કે ઇલેક્ટ્રોન હલકો છે અને બળ બંને પર સરખું લાગે તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સરખામણીમાં સ્પીડ થી વધારે ઝડપ થી ગતિ કરશે એનો મતલબ કે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવેલો પ્રવેગ એ પ્રોટોનના ઉદ્ભવેલા પ્રવેગ કરતા અહીંથી જોઈ શકો છો આશરે દસ ની ત્રણ ઘાત એટલે કે એક હજાર ગણો વધારે હશે ઓકે થેન્ક યુ